રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત આયોજિત સૌરાષ્ટ્ર બુકફેર લિટરેચર ફેસ્ટિવલ આ સતત બીજા વર્ષે ઉજવાઈ રહ્યો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે વાંચે ગુજરાત એ નારો આપ્યો હતો અને ખરા અર્થમાં પુસ્તક એ વિદ્યાર્થીઓ આપણું ભવિષ્ય જે દેશનું આવતું ભવિષ્ય છે એનું એક સાથી મિત્ર બને એ પ્રકારનો પ્રયાસ અને ખૂબ સારો અનુભવ આ બુકફેરનો રહ્યો છે નામાંકિત જે લેખકો છે એના બધા પુસ્તકો અને પોતાની કારકિર્દી બનાવવા માટે જીપીએસસી આઈએસ આઈપીએસ બનવાના જે સેમિનારો છે અને તજજ્ઞ જે ગુજરાત નહીં પરંતુ પૂરતા દેશમાં જે મોટિવેશન કરે છે એવા લેખકોએ અહીંયા આવી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે તે ખૂબ ખૂબ સરાહનીય છે આપણા દેશ ઉપર પશ્ચિમી સંસ્કૃતિ આક્રમણ કરી રહી છે ત્યારે પશ્ચિમથી સંસ્કૃતિથી પર ઉઠી અને આપણી પોતાની સૌરાષ્ટ્રની પરંપરા એની ધરોહર અને આપણા લેખકો અને બુક એને મિત્ર બનાવે પુસ્તકને એક મિત્ર બનાવે અને આનું જ્યારે ઓપનિંગ હતું સત્ર મુખ્યમંત્રીશ્રીએ જ્યારે આવ્યા હતા ત્યારે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ પણ એક સરસ વાત કરી હતી કે જે રીતે આપણે ગંગા કિનારે જઈ અને ગંગાની લોટી લઈને આવીએ અને એને પણ ખોલવાનો એક પ્રસંગ હોય એ રીતે અહીં આવેલા તમામે એક પુસ્તક ખરીદવું જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખરેખર વારસામાં સંપત્તિ એ કામ નથી આવતી આપણું પોતાનું આપણું વાંચન અને આપણે જે શીખીએ છીએ એ જ કામ આવતું હોય છે અને એ રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું છે થેન્ક યુ સર થેન્ક યુ ફોર યુર્યુ